एसिड चैप्टर नंबर 2 एसिड बेस अने क्षार। आपणे एसिड ना सामान्य लक्षणों जोईए। पहला के एसिड चार लक्षणों छे के एसिड स्वादे खाटा हो छे। एसिड स्वादे खाटा हो छे। एसिड बिना भूरा लिटमस पेपर ने लाल बनावे छे। एसिड बेस साथे प्रक्रिया करी क्षार अने पानी बनावे छे। अने एसिड धातु साथे प्रक्रिया करी डाइहाइड्रोजन वायु मुक्त करे छे। फरीथी एसिड स्वादे खाटा हो छे, परक करता नहीं पण। તમે હાઇડ્રોક્લોરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડને જીભ પર મૂકવા જશો તો જીભ પડી જશે, સ્વાદ ખબર નહીં પડે, પણ એસિડ સ્વાદે ખાટા હોય છે। એસિડ વિના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે। એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે। અને એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। આ થયા એસિડના સામાન્ય ગુણધર્મ। હવે બેઝ ભૌતિક ગુણધર્મ કહી શકાય। બેઝ તો બેઝ સ્વાદે તુરા હોય છે, સ્પર્શે ચીકણા હોય છે। સમજો કે આપણે ડિટર્જન્ટ નાખીને પાણી બનાવ્યું હોય તો એ પાણી આપણા હાથમાં કેવું ચીકાશ લાગે, બેઝ એવા હોય છે। સ્વાદ બેઝ સ્વાદે તુરા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે। અંદર આ વર્ડ નથી લખ્યો, સ્પર્શે ચીકણા હોય છે। બેઝ વિના લાલ લિટમસ પેપરને ભૂરો બનાવે, અને બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી। ચોથો જે એસિડનો ગુણધર્મ છે તે બેઝમાં નથી। બેઝ એસિડનો ચોથો ગુણધર્મ છે કે ધાતુ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે એસિડ, બેઝનો આ ગુણધર્મ આપ્યો નથી। તો બેઝ એસિડ સાથે પ્રક્રિયા, એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે, તો બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી જ બનાવે। એટલે ત્રીજો ગુણધર્મ એસિડ અને બેઝ બંનેનો કોમન છે, સામાન્ય છે। તો આ એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ થયા। હવે સૂચક કોને કહેવામાં આવે, તો એવા સંયોજનો છે જે એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે, તેને સૂચકો કહેવામાં આવે। કૃત્રિમ સૂચકો છે મિથાઈલ ઓરેન્જ અને ફિનોલથેલિન। મિથાઈલ ઓરેન્જ અને ફિનોલથેલિન એ કૃત્રિમ સૂચકો છે। કુદરતી સૂચકોમાં લિટમસ પેપર, હળદર, લાલ કોબીજના પાન, હાઇડ્રાન્જિયા, પેટોનિયા અને જેરાનિયમની રંગીન પાંખડીઓ, આ બધા કુદરતી સૂચકો છે। આની સાથે ઘ્રાણેન્દ્રિય સૂચકો, એટલે કે એસિડ અને બેઝની હાજરીમાં પોતાની સ્મેલ ચેન્જ કરી નાખે, વાસ બદલી નાખે, તો એ છે વેનિલા અર્ક, એટલે વેનિલા એસેન્સ, ડુંગળી, લવિંગ, આ બધા ઘ્રાણેન્દ્રિય સૂચકો છે કે જે એસિડ અને બેઝની હાજરીમાં પોતાની સ્મેલ ચેન્જ કરી નાખે। લવિંગની પર્ટિક્યુલર સ્મેલ હોય, ડુંગળીની એક સ્મેલ હોય, ને લિટમસ દ્રાવણ જે જાંબુડિયા રંગનું હોય તે લાઇકેન અને થેલોફાઇટા જેવી વનસ્પતિ છે, એ વનસ્પતિને એમાં પોતાનો રંગ બદલી નાખે છે। તો આ થયા સૂચકો। સૂચક એટલે એવા રસાયણો જે એસિડ અને બેઝની હાજરીમાં પોતાનો રંગ બદલતા હોય, ચોક્કસ પ્રકારનો રંગ આપતા હોય, તેને સૂચકો। હવે સૂચક વિશે કંઈ જરાક જોઈ ગયા આપણે આગળ। તો સૂચક એટલે એવા રસાયણો કે જે એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન દર્શાવે છે। હવે આપણે આ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, HNO3 એટલે નાઇટ્રિક એસિડ, CH3COOH એસિટિક એસિડ, આ ત્રણ એસિડ જે છે તે પ્રબળ એસિડ છે। પ્રબળ એસિડ ત્રણ જ છે, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ। આ જે આ ત્રણ એસિડ અને આ જે CH3COOH એસિટિક એસિડ છે તે નિર્બળ એસિડ છે। NaOH, KOH, NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ,
અને NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. જસ્ટ આમ એસિડ અને બેઝ માટે કે H પ્લસ આયન હોય તેને એસિડ કહેવાય અને OH માઇનસ આયન હોય તે બેઝ કહેવાય. આ એસિડ છે અને આ બધા બેઝ છે. બે પ્રબળ બેઝ છે અહીંયા, ત્રીજાની અત્યારે ચર્ચા કરતા નથી. હવે લાલ લિટમસ પેપર પર આ એસિડની શું અસર? આપણને એટલી ખબર છે કે એસિડ એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, તો લાલ લિટમસ પેપરમાં તો કોઈ રંગ પરિવર્તન થશે નહીં, ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે એસિડ છે. હવે ફિનોલ ફથેલિનનું દ્રાવણ તો કે તેને રંગહીન કરી દે, અને મિથાઇલ ઓરેન્જ ફિનોલ ફથેલિન બ્લુ કલર જેવું છે, અને મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ તેને કેવું બનાવે? લાલ બનાવે. તો આ એસિડ, આ પણ એસિડ અને આ પણ એસિડ, તો આ બધા જેટલા એસિડ છે એ એસિડ લિટમસ પેપરમાં, લાલ લિટમસ પેપરને કોઈ અસર નહીં કરે, રંગ પરિવર્તન નહીં કરે, ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, ફિનોલ ફથેલિનનું દ્રાવણ હોય તો તેને રંગવિહીન કરે અને મિથાઇલ ઓરેન્જના દ્રાવણને તે લાલ બનાવે. હવે આ બધા બેઝ, તો બેઝ તો કે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે, બધા બેઝ માટે કોમન આવે, લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે, ભૂરા લિટમસ પેપર પર કોઈ ઇફેક્ટ કરે નહીં. બેઝ ફિનોલ ફથેલિનનું દ્રાવણ છે તેને ગુલાબી બનાવે, અને મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ છે તેને પીળું બનાવે. તો એસિડની હાજરી એટલે તમને લોકોને શોર્ટ ક્વેશ્ચન એક એક વાક્યમાં અથવા તો ઓબ્જેક્ટિવ પૂછી શકાય કે ધારો કે કોઈ એસિડ આપ્યું હોય અને એસિડ ફિનોલ ફથેલિનના દ્રાવણ પર શું અસર કરે છે, તો એસિડ એ ફિનોલ ફથેલિનનું દ્રાવણ પર તેને રંગવિહીન. બેઝ બેઝ તો મિથાઇલ ઓરેન્જના દ્રાવણને કેવું બનાવે? તો કે પીળું બને છે. અથવા તેવું કે કોઈ એક નમૂનો છે, એ રસાયણ નમૂનાનો મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ થોડું ઉમેરવામાં આવે છે અને દ્રાવણનો રંગ પીળો બને છે, તો એ નીચે પૈકી શું હોઈ શકે? તો એસિડ આપ્યું હોય, બેઝ આપ્યું હોય, ક્ષાર આપ્યું હોય, અને ત્રણમાંથી એક પણ નહીં. તો એવી રીતે તમને ક્વેશ્ચન આન્સર આનાથી પૂછી શકાય. તો આ થયું સૂચક. હવે આપણે જોયું કે જ્ઞાનેન્દ્રિય સૂચક, તો કે જ્ઞાનેન્દ્રિય સૂચક એટલે ચર્ચા એવી કરી ગયા, એટલે વેનિલા અર્ક હતો, ડુંગળી હતી, લવિંગનું તેલ અથવા તો લવિંગ હોય, તો કે એની વાસ એસિડ કે બેઝની હાજરીમાં બદલાઈ જતી હોય. તો આપણે જ્ઞાનેન્દ્રિય સૂચક વિશે જોઈએ. હવે જ્ઞાનેન્દ્રિય સૂચક એમાં વેનિલા અર્ક એટલે કે વેનિલા એસેન્સ, એની પર્ટિક્યુલર સ્મેલ હોય, ડુંગળીની પણ એક સ્મેલ હોય, અને લવિંગ અથવા તો લવિંગનું તેલ તેની પણ સ્મેલ ખબર હોય. આ જે ત્રણ માટે પ્રયોગ જેવું છે કે કોઈ એક કપડું લેવાનું, એક કપડાને એક વેનિલા અર્ક, એકને ડુંગળીના જે પેલો ઉપર પાણી હોય તેમાં, અને એકને લવિંગના તેલમાં ડૂબાડવાનું, પછી તેને આ HCl અને NOL NaOHના દ્રાવણમાં થોડું ડૂબાડવાનું અને ચેક કરવાનું એની સ્મેલને કે શું ફરક પડે છે. તો કે આ ત્રણે ત્રણ જે છે એને HCLમાં ડૂબાડવાથી કોઈ એની વાસમાં ફરક પડતો નથી, પણ આ NaOH HCl એટલે એસિડ છે, પણ NaOH એટલે બેઝ, બેઝમાં જો એને ડૂબાડો તો વેનિલા અર્કને ડુંગળી કે લવિંગના તેલની સ્મેલ જતી રહે છે. એનો મતલબ કે આ જે ત્રણ છે એ સ્મેલ જતી રહે તો શું સૂચવે છે? તો કે તે બેઝ છે એવું સૂચવે છે, એટલે કે એસિડ અને બેઝની કસોટી, કે એસિડ કોણ છે ને બેઝ કોણ છે. તો કે બેઝ એ આ ત્રણ જે છે જ્ઞાનેન્દ્રિય સૂચક એની વાસને દૂર કરે છે, એસિડ આ ત્રણે ત્રણ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસને દૂર કરતો નથી. હવે આપણે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા જોઈએ. આપણે આગળ એસિડના અને બેઝના જે પહેલો જ પ્રશ્ન હતો ગુણધર્મ જોયા, તો કે ભાઈ એસિડ, તો કે એસિડ સ્વાદે ખાટા હોય છે, એસિડ સ્વાદે ખાટા હોય, એસિડ ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે, અને એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે. ડાયહાઇડ્રોજન એટલે H2 આ મુક્ત કરે. હવે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. આપણે ધાતુ લીધી ઝીંક, આ ઝીંક ધાતુની હું હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરું છું HCl. ધાતુ ઘન સ્વરૂપમાં છે, એસિડ અને બેઝ હંમેશા એક્વિયસ સોલ્યુશન જલીય દ્રાવણ એટલે AQ જ લખાય. એસિડમાંથી મેં તમને કહું કે ત્રણ એસિડ પ્રબળ છે, એક HCl, એક બીજું H2SO4 અને HNO3. હાઇડ્રોક્લોરિક એસિડ,
सल्फ्यूरिक एसिड, नाइट्रिक एसिड, त्रण एसिड प्रबल छे, त्रण एसिड प्रबल छे, बाकी ना एसिड निर्बल छे। હવે આ પ્રબળ અને નિર્બળ એસિડ વિશે પછી આપણે જોઈએ, પણ અત્યારે આપણે ઝિંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો ઝિંક ક્લોરાઇડ બને, Zn + 2 Cl - 2 એટલે ZnCl2 હાઇડ્રોજન વાયુમુક્ત થાય। અહીંયા ક્લોરિન બે છે, હાઇડ્રોજન બે છે, અહીંયા બે લખીશ તો સમીકરણ સંતુલિત થઈ ગયું। આ ઝિંક HNO3 સાથે પ્રક્રિયા કરતું નથી, ટૂંકમાં ધાતુઓ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, પણ બધી જ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, કારણ કે પ્રબળ કરે છે। અમુક ધારો કે આ એક મેં લખ્યું છે સમીકરણ, કોપર કઈ ધાતુ પ્રક્રિયા કરે આની સાથે, તો કે હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય ધાતુ હશે તે જ કરી શકશે, એની ચર્ચા પછી કરીએ। હવે ઝિંક HNO3 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરી શકતો નથી, આ જ ઝિંક H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતો ઝિંક સલ્ફેટ, Zn + 2 SO4 - 2 એટલે ઝિંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન વાયુ, સમીકરણ સંતુલિત અવસ્થામાં જ છે। હવે મેગ્નેશિયમ તો Mg + HCl હાઇડ્રોક્લોરિક એસિડ, MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ હાઇડ્રોજન વાયુ, આ બંને બે છે અહીંયા બે લખ્યા તા સમીકરણ સંતુલિત થઈ જશે। આયર્ન લોખંડ ઘન અવસ્થામાં H2SO4 તો FeSO4 અને હાઇડ્રોજન છૂટું પડે, ફેરસ સલ્ફેટ Fe + 2 હોય, Fe + 2 તો એ ફેરસ, અને Fe + 3 હોય તો એ ફેરિક આયન। આ બધાનો તમને પેમ્પલેટ મળી જશે, લો પેમ્પલેટમાં તમને લોકોને 1-20 સુધીના તત્વ, તત્વનું નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક જે છે તે અને ઇલેક્ટ્રોન સંરચના આપેલી છે, સાથે સાથે ધન આયન બધા લખેલા છે, ઋણ આયન લખેલા છે। 1-20 સુધીના તો તમને નામ પરમાણુ ક્રમાંક ખબર પડશે, પણ બાકીના ધારો કે આયન છે, મેંગેનીઝ છે, ઝિંક છે, તો એનું તમને સંજ્ઞા હશે, એ ધન આયન ઋણ આયન કેટલા, એની સંયોજકતા શું છે, Zn + 2 છે, Fe + 2 આવે, Fe + 3 આવે, + 2 હોય તો ફેરસ, ફેરિક, + 3 હોય તો ફેરિક, તો એના વિશેનું બધું છે, તો એ બધા તમને ધન આયન ઋણ આયનના પણ તમને ટેમ્પલેટ મળી જશે, તમને PDF ફાઇલ આપી દેવામાં આવશે। હવે Fe આની સાથે કરશે FeSO4 અને હાઇડ્રોજન વાયુ તથા સમીકરણ સંતુલિત અવસ્થામાં છે। હવે હાઇડ્રોજન કરતા આ જે કોપર છે, કોપર HNO3 સાથે પ્રક્રિયા કરે, HNO3 સાથે પ્રક્રિયા કરે તો કોપર નાઇટ્રેટ CuNO3 NO3 ટ્વાઇસ, કારણ કે Cu + 2 NO3 - 1 તો Cu NO3 ટ્વાઇસ, N2O અને H2O, ટૂંકમાં હાઇડ્રોજન વાયુ મુક્ત નથી કરતા, પ્રબળ ઓક્સિડેશન કરતા છે, HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે જે હાઇડ્રોજન છૂટું પડે છે તેનું ઓક્સિડેશન કરી દે, એટલે હાઇડ્રોજન સાથે પાણી જોડાઈ જાય, તો આપણું તો શું છે કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, પણ એટલા માટે HNO3 નહીં આવે, કારણ કે હાઇડ્રોજન વાયુ નથી ફ્રી થતો, હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી, પ્રબળ ઓક્સિડેશન કરતા, એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરે છે, છૂટા પડેલા હાઇડ્રોજનનું ઓક્સિજન જોડાઈ જાય, એટલે હાઇડ્રોજન નથી છૂટો પડતો, પાણી છૂટું પડે છે। આટલા બધા તમારા લેસન આવશે, એ લેસનમાં એક જ આ સમીકરણ એવું છે એને સંતુલિત કરવું સાવ સરળ નહીં થઈ રહે, મારા શબ્દો યાદ રાખજો, આ એક જ સમીકરણ એવું છે જેને સંતુલિત કરવું એટલું બધું સરળ નથી, તો આનું સંતુલન જરા કેરફુલી કરતા રહેજો, મેં અત્યારે સંતુલિત કરીને જ તમને લખીને આપેલું છે। હવે આપણે જોઈએ ધાતુની બેઝ સાથે પ્રક્રિયા, આપણે આપતો જે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મ જોયા, એ રાસાયણિક ગુણધર્મમાં બેઝ તો કે સાદે તુરા હોય છે, બેઝ ભીના લાલ લિટમસ પેપરને ભૂરા બનાવે છે, બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે,
પણ એમાં કસે બેઝ જેમ કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે તો બેઝમાં એવું નથી આવ્યું પણ અહીંયા એક સમીકરણ આપેલું છે ધાતુની બેઝ સાથે પ્રક્રિયા ઝિંક આપ્યું છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ પ્રક્રિયા કરે તો Na2ZnO2 Na2ZnO2 એને સોડિયમ ઝિંકેટ કહેવાય સંકીર્ણ ક્ષાર બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે સમીકરણ સંતુલિત કરવા અહીંયા બે છે અહીંયા બે લખવા આ બે લખે તો ઓક્સિજન બે થાય અને હાઇડ્રોજન પણ બે થાય તો સમીકરણ સંતુલિત થઈ ગયું છે તો આ એક સમીકરણ તમને અત્યારે આપ્યું છે ધાતુની બેઝ સાથે પ્રક્રિયા એટલે ઝિંક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી Na2ZnO2 આ તમારે અણુસૂત્ર યાદ રાખવું પડશે તમને લોકોને ઓબ્જેક્ટિવમાં અથવા તો એક વાક્યમાં પૂછી શકાય સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર શું છે તો Na2ZnO2 સોડિયમ ઝિંકેટ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને સંકીર્ણ ક્ષાર કહેવાય હવે કાર્બોનેટ અને બાયકાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા ચર્ચાને જોઈએ ભણી રહ્યા છે એસિડના રાસાયણિક ગુણધર્મો પહેલી આપણે જોઈએ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ક્ષાર બને ને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય ક્ષાર એટલે ધાતુના ક્ષાર બને હવે અહીંયા ધાતુના કાર્બોનેટ Na2CO3 ધાતુના કાર્બોનેટ Na2CO3 આ ધાતુનો કાર્બોનેટ છે સોડિયમ કાર્બોનેટ તેની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો NaCl સોડિયમ ક્લોરાઇડ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ટૂંકમાં ધાતુના કાર્બોનેટ હોય કે બાયકાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ધાતુનો ક્ષાર બને અનુવર્તી ક્ષાર બને અનુવર્તી એટલે જે ધાતુ હોય તે ધાતુનો ક્ષાર બને પાણી બને અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય ફરીથી ધાતુના કાર્બોનેટ કાર્બોનેટ એટલે CO3-2 કાર્બોનેટ અને બાયકાર્બોનેટ એટલે HCO3-1 આ કાર્બોનેટ બાયકાર્બોનેટ કાર્બોનેટ એટલે CO3-2 બાયકાર્બોનેટ એટલે HCO3-1 આયન છે ઋણ આયન બંને છે તો Na2CO3 Na+1 CO3-2 એટલે Na2CO3 બાયકા Na+1 HCO3-1 બંને સેમ છે એટલે NaHCO તો બાર કાર્બોનેટ અને બાયકાર્બોનેટ કોઈ પણ હોય તે એસિડ સાથે પ્રક્રિયા કરે તો ધાતુના ક્ષાર બને પાણી બને અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય તો આપણે સોડિયમ કાર્બોનેટ લીધેલો છે તેની HCl સાથે પ્રક્રિયા કરી NaCl H2O સમીકરણ સંતુલિત કરું છું અહીંયા સોડિયમ બે દેખાય તો અહીંયા બે લખવું પડે તો ક્લોરિન બે થાય અહીંયા લખવું પડે હવે હાઇડ્રોજન ચેક કરીએ તો બે હાઇડ્રોજન છે કાર્બન એક છે ઓક્સિજન ત્રણ બે ને એક ત્રણ સમીકરણ સંતુલિત થઈ અહીંયા NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ પણ હોય એની HCl તો NaCl H2O અને CO2 હાઇડ્રોજન એક ને બે હાઇડ્રોજન બે ઓક્સિજન ત્રણ બે સમીકરણ સંતુલિત જ છે તો અહીંયા એક જ ધાતુ છે સોડિયમ એ ધાતુના કાર્બોનેટ અને બાયકાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા છે હવે આપણે જોવાનું છે સોડિયમ કાર્બોનેટની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા આ કાર્બોનેટની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરીએ તો બાયકાર્બોનેટ ટૂંકમાં ધાતુના કાર્બોનેટની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા બાયકાર્બોનેટ બન્યા NaHCO3 જેની પાણીમાં ગાઢતા બહુ જ ઓછી છે પણ KHCO3 હોય પોટેશિયમ બાયકાર્બોનેટ હોય તો તેની પાણીમાં ગાઢતા ખૂબ વધારે છે આ ખાસ ધ્યાન રાખજો NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટની પાણીમાં ગાઢતા ખૂબ જ ઓછી છે અને KHCO3 જેની પાણીમાં ગાઢતા ખૂબ વધુ છે હવે કેલ્શિયમ કાર્બોનેટની પહેલાં વાત કરીએ કેલ્શિયમ કાર્બોનેટ એટલે કુદરતમાંથી ઘણા સ્વરૂપે મળી આવે એક તો ચૂનાનો પથ્થર કહેવાય આરસ પાણ ચોક લાઇમ સ્ટોન ઘણા બધા સ્વરૂપે તે મળી આવે એના નામ બધાનું અણુસૂત્ર સી કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર લાઇમ સ્ટોન ચોક ઘણા બધા તેના નામ આ કેલ્શિયમ કાર્બોનેટ છે આ કેલ્શિયમ કાર્બોનેટ પાણી પહેલાં તો આપણે જોઈએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ
कड़ी चूनो पानी साथ प्रक्रिया करिए तो सी ए ओ एच ट्वाइस आप शीखी गया। कड़ी चूनो कैल्शियम ऑक्साइड चूना ने पानी में नाखी अपने उष्मा क्षेपक प्रक्रिया समझी गया कि चूना ने पानी में नाखी तो पानी बराबर उकड़े उष्मा क्षेपक प्रक्रिया है ऊर्जा मुक्त कैल्शियम हाइड्रोक्साइड और चूना नीतरियो पानी कहवाय अथवा तो फोड़ेलो चूनो कहवाय चूना नीतरियो पानी अथवा तो फोड़ेलो चूनो आ चूना पानी है यहाँ थोड़ा प्रमाण में कार्बन डाइऑक्साइड थाय लगे तो ये ओगड़े और बने कैल्शियम कार्बोनेट चूना पत्थर जे सफेद अवक्षेप है यहाँ अवक्षेप सफेद अवक्षेप मे पानी वधु प्रमाण में कार्बन डाइऑक्साइड मजी करिए तो कैल्शियम बाय कार्बोनेट पड़े जे पानी में द्रव्य जे पानी में द्रव्य हमें बात आए कि आप दीवाल पर पहला जमा कोईपण दर दिवाड़ी हमें तो रंग जो दीवाल पर ढोड़ना रंग आए रंग खूब मोहंगा थी गया कलर पहला चूनो ज करो हमें चूनो करूँ तो क्या कैल्शियम ऑक्साइड पानी में नाखे एट कैल्शियम बाय कैल्शियम हाइड्रोक्साइड चूना पानी बने फोड़ेलो चूनो आज चूना पानी है यहाँ ब्रश थी हमें ब्रश थी करें हवा कार्बन डाइऑक्साइड भरे हवा में कार्बन डाइऑक्साइड बढ़े एट्ले कैल्शियम कार्बोनेट बने सफेद अवक्षेप एट्ले पानी फेरवता हो तो पीछे केव जाए झीणा झीणा करज हो अवक्षेप मे करज झीणी झीणी में सफेद रंगनी है कैल्शियम कार्बोनेटनी एट दीवाल सफेद रंगनी चूना की डोड़ी दे कोईपण हमें कोई बीजो कलर आप पीछे कलर मिक्स करता कोईपण त्यौहार हो दर दिवाड़ीए घर में साफ कर चूनो कर घर में कोईपण सारो मैरेज फंक्शन के कईपण हो तो घर ने साफ सफाई कर चूनो कर तो त्यार पछी डिस्टम्पर ने बीजा बीजा कलर ने कलर एटला बढ़ा मोहंगा थी गया कि हमें कलर दीवाल धोई नाखवानी पण कलर करवानो दस वर्ष पंदर वर्ष सुधी बहु अवकाश होतो नथी पण आ थयुं कि जो आ कैल्शियम ऑक्साइड कड़ी चूनो एना पानी नाखो तो बने आने कहवा कैल्शियम हाइड्रोक्साइड चूना नीतरू पानी अथवा तो फोड़ेलो चूनो एम थोड़ा प्रमाण में कार्बन डाइऑक्साइड नाखो तो कैल्शियम कार्बोनेट सफेद चीकण अवक्षेप मे पानी वधु प्रमाण में कार्बन डाइऑक्साइड पसार थाय तो कैल्शियम बाय हाइड्रोक्साइड अथवा तो कैल्शियम हाइड्रोजन कार्बोनेट शू मे तो कि द्रव्य एट रंग पाचो सफेद थी जाए रंग विहीन थी जाए धारो के समीकरण आई थिंक संतुलित अवस्था में जी कैल्शियम कार्बनिक ऑक्सीजन बे ने बे चार त्रण ने चार हाइड्रोजन बे संतुलित सी ए हाइड्रोजन बे ऑक्सीजन बे ने एक त्रण अहीं हाइड्रोजन बे कार्बन बे अहीं मारे बे लखवू पड़े अहीं बे लखवू एटले मारे अहीं बे हवे आपणे ऑक्सिजन त्रण दू छ छ ने बे आठ आठ ने नौ हाइड्रोजन पहला तो चेक करवा पड़े हाइड्रोजन बे दू चार अहीं पाछा बे लखवा पड़े तो हवे चेक करे त्रण दू छ छ ने बे आठ आठ ने बे दस त्रण दू छ छ दू बार थया कार्बन बे थया बार लख्या समीकरण संतुलित थई तो समीकरण संतुलित करवानो कोईपण रीते तमे पर्टिक्युलर कोई एक्जेक्ट रीत नथी तमे करता जाओ एटले समीकरण संतुलित थई जतुं होय छे तो आ थई कार्बोनेट अने बाइकार्बोनेटनी एसिड साथे प्रक्रिया अने कैल्शियम कार्बोनेट चूनानो पत्थर कुदरतमांथी लाइमस्टोन के पछी चॉक घणा बधा एना नाम छे आ स्वरूपे ते मळी હવે આપણે ચેક કરવાનું છે કે આમાં અહીંયા બે આવ્યા અહીંયા બે આવ્યા અહીંયા બે આવ્યા અહીંયા બે આવ્યા બરાબર હવે અહીંયા બધે બબ્બે બબ્બે આવ્યા તો એનો મતલબ કે બધું સેમ જ છે તો બધામાંથી બબ્બે કોમન નીકળી જાય અને આ બાજુથી ના બાજુ એનો મતલબ કે સમીકરણ પહેલેથી સંતુલિત અવસ્થામાં જ હતું કોઈ વાર એવું પણ બને કે સંતુલિત હોય અને એવો ખ્યાલ નહીં આવે ને કરીએ ધારો કે કેલ્શિયમ તો કેલ્શિયમ હાઇડ્રોજન તો હાઇડ્રોજન બે કાર્બન તો કાર્બન બે
તો કાર્બન અહીંયા પણ એક છે અને કાર્બન અહીંયા પણ એક છે એટલે સૌથી પહેલા જો ત્યારે આપણે શું કહ્યું કે અહીંયા એક કાર્બન છે બે કાર્બન માટે ધારો કે કરો છો સંતુલિત તો પછી સંતુલિત હોય જ અને તે સંતુલિત થઈ તો પછી બધે જ એક સરખું આવશે અને તે કોમન નીકળી જતું હશે એટલે આઈડિયા આપવો જોઈએ કે આ સંતુલિત હતું બે 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 બધી જગ્યા પર એક સરખો આંકડો આવ્યો જે કોમન નીકળી જાય એટલે સંતુલિત જ હશે ઓક્સિજન ચેક કરીએ તો બે ને ત્રણ ત્રણ ને બે ત્રણ ને ત્રણ છ તો ત્રણ દુ છ કાર્બનમાં પહેલાં કે કાર્બન અહીંયા બે છે ને અહીંયા આપણે એક જ કે આ એક જ કાર્બન છે પણ અહીંયાનો એક કાર્બન હતો જ પણ ધારો કે તેવું થાય ધારો કે તમે સંતુલિત હંમેશા સમીકરણ સંતુલિત પેન્સિલથી કરજો કે જેથી પૂછીને તમે આંકડા એડજસ્ટ કરી શકો હવે એસિડ અને બેઝની તટસ્થીકરણ પ્રક્રિયા તટસ્થીકરણ પ્રક્રિયા એટલે એસિડ અને બેઝ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ક્ષાર અને પાણી બને અહીંયા એક એસિડ કીધો છે એને હોય સોડિયમ હાઇડ્રોક્સાઇડ HCl હાઇડ્રોક્લોરિક એસિડ તો NaCl સોડિયમ ક્લોરાઇડ અને પાણી બીજો એસિડ કીધો છે બેઝ લીધો છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સલ્ફ્યુરિક એસિડ તો K2SO4 બેઝનું આગળનું ને એસિડનું પાછળ K2SO4 અને H2O H2O ભેગા થાય અને પાણી ટૂંકમાં બેઝનું આગળ અને એસિડનું પાછળ અને આ બે એવી જ રીતે આ પાણી તો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને એને એસિડ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે એસિડ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે હવે આપણે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે કરીએ અહીંયા એક ધાતુનો ઓક્સાઇડ લીધું છે આ ધાતુનો ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી અહીંયા આ ધાતુનો એક ઓક્સાઇડ લીધો છે સોડિયમ ઓક્સાઇડ ક્ષાર અને પાણી બરાબર તો CuO કોપર ઓક્સાઇડ એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે કોપર ક્લોરાઇડ પાણી સોડિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા અહીંયા પાણી સાથે પ્રક્રિયા સોડિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા એટલે ધાતુનો ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે છે તો ધાતુના હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પાણી મુક્ત કરે છે હવે આ ટૂંકમાં અત્યારે છે ધાતુના ઓક્સાઇડ અને અધાતુના ઓક્સાઇડ ધાતુનો ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે છે અધાતુ તત્વના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે એનો મતલબ એવો થયો કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે અને અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે તમને પાછળથી આવશે કદાચ ફરીથી આ ધાતુનો ઓક્સાઇડ છે સોડિયમ ધાતુ છે તેનો ઓક્સાઇડ છે અને સલ્ફર અધાતુ છે તેનો ઓક્સાઇડ છે ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે છે અને અધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે હવે આ છે હાઇડ્રોક્સાઇડ ધાતુનો હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ સાથે આ પ્રક્રિયા આગળ આવી ગઈ છે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને પાણી બને છે